નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. બુલેટિનની શરૂઆત કરીએ, વાત કરીશું સૌથી પહેલા રોગચાળાની રાડ વિશે. રાજ્યભરમાંથી આ વર્ષે જે ચોમાસું સારું એવું રહ્યું છે, ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે અને હવે ઉઠી છે રોગચાળાની રાડ. તમામ જિલ્લાઓમાંથી રોગચાળાની રાડ ઉઠી રહી છે. મોટા ભાગની હોસ્પિટલ્સ અત્યારે હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. કોઈ એક કે બે શહેરમાં નહીં, પરંતુ મોટા ભાગના શહેરોમાં અત્યારે હાલ આ જ પરિસ્થિતિ છે. રોગચાળો સતત વકરી રહ્યો છે, હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે અને આરોગ્ય તંત્ર જાણે કે ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ડેન્ગ્યુના કેસ હોય કે પછી પાણીજન્ય રોગોના કેસ હોય, સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય રોગચાળાના ભરડામાં જામનગરમાં ડેન્ગ્યુનો ડંક. અમદાવાદમાં મચ્છરનો આતંક. રાજ્યમાં રોગચાળાએ માથું ચક્યું છે. ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળાએ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે. જામનગરની વાત કરીએ તો ડેન્ગ્યુ બેકાબુ બની ગયો છે. છેલ્લા 3 દિવસમાં ડેન્ગ્યુથી 3 લોકોના મોત થયા છે, તો છેલ્લા 3 મહિનામાં જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 10 દર્દીઓના મોત થયા છે, જ્યારે ડેન્ગ્યુના 1400 પોઝિટિવ કેસ નોંધાયા. શહેરની જીજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સરકારી હોસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા છે. ઓક્ટોબર મહિનામાં 450 જેટલા દર્દી 1 તારીખથી 9 તારીખ સુધીમાં દાખલ થયા છે. એમાંથી ટોટલ 8 દર્દીઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડેથ થયા છે. આના સિવાય બીજા જામનગર જિલ્લાના 2 દર્દીઓ છે અને રાજકોટમાં ડેથ થયા છે. રાજ્યકક્ષાના મંત્રી અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી રોગચાળા પર કાબુ મેળવવા જરૂરી સૂચના આપી હતી. તેમ છતાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુથી 1 યુવક અને યુવતીના મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઓછી મુલાકાત થઈ છે. બીજું ફોગિંગ, ડેન્ગ્યુના કેસમાં ફોગિંગ કરવું બહુ અગત્યું છે. ધારો કે અમુક વિસ્તારોમાં નવા ગામ છે કે 2-3 જે વોર્ડમાં છે ખૂબ વધારે છે, ત્યાં આગળ ડેન્ગ્યુનો કહેર માત્ર જામનગર પૂરતો સીમિત રહ્યો નથી. મોરબીના હળવદમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે. છેલ્લા 7 દિવસમાં 25 કેસ નોંધાયા હોવા છતાં આરોગ્ય તંત્ર અજાણ છે. સૌથી વધારે અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે, તો અમદાવાદમાં પણ સ્થિતિ ઠીકઠાક છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે અને શહેરીજનો ડેન્ગ્યુ મલેરિયાની ચપેટમાં આવી ગયા છે. કોર્પોરેશનના મેલેરિયા વિભાગ દ્વારા શહેરના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને રેસિડેન્શિયલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરના 64,000 રહેણાંક મકાનોની તપાસ કરવામાં આવી. કેટલાક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તપાસ કરીને દંડ ફટકારવામાં આવ્યો, તો ક્યાંક સીલ મારવાની પણ કામગીરી કરાઈ છે. શહેરમાં વધેલા રોગચાળા બાદ રહી રહીને જાગેલા આરોગ્ય તંત્ર ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા પહોંચી ગયા છે. સંવાદદાતા દીપિકા ખુમાણ અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી જાણીશું અમદાવાદમાં રોગચાળાને લઈને શું પરિસ્થિતિ છે. દીપિકા, આપની પાસે આવીશું. તમામ જગ્યાએ અત્યારે હાલ રોગચાળાએ ભરડો લઈ લીધો છે. અમદાવાદમાં શું પરિસ્થિતિ છે, કેટલા કેસીસ સામે આવી રહ્યા છે? અમદાવાદમાં કહી શકાય કે 1280 જેટલા કેસ છે, જે ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયાના અત્યાર સુધીના કેસ છે. સમગ્ર ગુજરાતની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે, તેમાં અમદાવાદ પણ બાકાત નથી રહ્યું. ખાસ કરીને વાત કરવામાં આવી કે VS અને સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા. ત્યાં સુધી કે મેડિકલ સારવાર આપતા ડૉક્ટર, નર્સ અને તમામ સ્ટાફ છે, તેઓ પણ ડેન્ગ્યુના રોગના ભરડામાં એ લોકો કરાયા હતા. અને સાથે જ વાત કરવામાં આવે કે VS હોસ્પિટલમાં પણ ઘણા બધા કેસ નોંધાયા છે. ખાસ કરીને જે પ્રકારે ઘટના બની છે રોગચાળાને લઈને, મચ્છરનો ઉપદ્રવ છે તે રોકવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે. કહી શકાય કે જે પ્રકારે રોગચાળાના કેસને લઈને કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી કે ફોગિંગ કરવામાં આવ્યું હતું દરેક વિસ્તારની અંદર, અને તેની સાથે તમામ વિસ્તારની અંદર રોગચાળાના કેસને નાથવા માટે, રોગચાળાને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા 48 સ્પોટની અંદર જે દવાનો છંટકાવ છે તેનો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ રોજ મેલેરિયાનું ચેકિંગ થતું હોવા છતાં પણ મેલેરિયાના ઉત્તરોત્તર કેસ વધી રહ્યા છે. પ્રિયંકા, વાત કરવામાં આવે કે 1280 જેટલા કેસ અત્યાર સુધીના સિઝનના છે, એટલે સૌથી વધારે કેસ કહી શકાય, અને તેને કારણે અમદાવાદીઓ છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
બિલકુલ, અમદાવાદ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. દીપિકા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. ત્યારે આ રોગચાળાની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે, ત્યારે રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. તેમની પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવીશું. હરીન, આપની પાસે આવવા માંગીશું. સૌથી વધારે જો પ્રભાવિત કોઈ વિસ્તાર હોય તો તે સૌરાષ્ટ્ર છે. ડેન્ગ્યુ હોય, મેલેરિયા હોય કે અન્ય રોગો હોય, સૌથી વધારે કેસીસ અહીંથી જોવા મળી રહ્યા છે. શું કરી રહ્યું છે આરોગ્ય તંત્ર આ રોગચાળાને નાથવા માટે? ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે રોગચાળો છે, વકરી રહ્યો છે. અને ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું આરોગ્ય તંત્ર ઊંઘતા માથે હોય તેવું લાગી રહ્યું છે. હું અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છું અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારથી જે કેસબારીની લાઈન છે ત્યાં ઉભવા માટે આપ જોઈ શકો છો કે અત્યારથી જ લોકો છે અંદર જઈ રહ્યા છે, ભીડ લગાવી રહ્યા છે. કેમકે 2 કલાક અંદાજિત છે તે વારો આવતા થાય છે, એટલી મોટી ભીડ હોય છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી. સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાઓથી દર્દીઓ આવતા હોય છે. અને સૌથી મહત્ત્વનું આ છે કે જે રીતે સમગ્ર વર્ષ દરમિયાનના જે આંકડા આવ્યા છે, અને આંકડામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ડેન્ગ્યુના 309 કેસ છે તે નોંધાયા છે, અને આ જ રીતે 123 કેસ છે તે મલેરિયાના નોંધાયા છે. એટલે સૌથી મહત્ત્વની વાત કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને એક રાજકોટ છે રોગચાળાના ભરડામાં ચોક્કસ આવી ચૂક્યું છે. આરોગ્ય તંત્ર ચોક્કસ ઊંઘતું ઝડપાયું છે. કેમકે ફક્ત જે રીતે છે કે અલગ અલગ વિસ્તારોમાં જઈને સમજાવટના કાર્યો છે, ફોગિંગના કાર્યો તો કરી રહ્યું છે. હવે એક મ્યુનિસિપલ કમિશનર ખુદ મેદાનમાં ઉતાર્યા છે ડેન્ગ્યુને નાથવા માટે, અને ક્યાંક ને પોતે દરેક વોર્ડની સ્વચ્છતા અને સફાઈ ઉપર પોતે નજર રાખશે. ખુદ મ્યુનિસિપલ કમિશનર અલગ અલગ વોર્ડમાં જશે, ફિલ્ડ વર્ક કરશે, અને ક્યાંક ને ક્યાંક તમામ જે ડેન્ગ્યુને નાથવાના છે તમામ પ્રયત્નો કરશે. આ દરમિયાન સૌથી મહત્ત્વના સમાચાર એ પણ હતા કે ગઈકાલે જે રાજકોટના DDO છે અનિલ રાણા વસ્યા, તેમને પણ ડેન્ગ્યુની અસર થઈ હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર માટે રાખવામાં આવે છે. કે હાલ તેમની તબિયત સુધારા પડશે, પરંતુ ડેન્ગ્યુ અને તમામ જે રોગચાળો રાજકોટ શહેરમાં છે તેને નાથવા માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર છે હવે તેઓ મેદાનમાં ઉતરવાના છે. અને અલગ અલગ વોર્ડ મુજબ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, અને એક્શન પ્લાન મુજબ છે તંત્ર છે તે કામ કરશે. પરંતુ મહત્વની વાત છે કે ક્યારે મ્યુનિસિપલ કમિશનર મેદાનમાં ઉતરવું પડ્યું અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે.